જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. આપડે દુકાન કરી પતંગ ને દોરાની. જિંદગીમાં પહેલી વાર ઓની હડેલી ખોપડીમાં હારો આઈડિયા આવ્યો. જોરદાર મંગુ, ક્યા બાત હૈ. તો દોસ્તો, આ મંગુનો આઈડિયા છે અને એને મારે સક્સેસફુલ કરવો જ પડશે. અને ઉત્તરાયણનો માહોલ છે તો કેમ આપણે પતંગનો દોરાની દુકાન ન કરીએ? એક ટ્રાય કરવામાં શું જાય છે? હવે હું જઉં છું સીધો મારી દુકાનનો પંડાલ નાખવા માટે અને ત્યાં પતંગ ને દોરી લેવા માટે તમારે બધા આવવાનું છે. ચલો મારી દુકાન પર. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય સુવિદિતાય નાગાનનાય શ્રુતિ અજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. જય ગણપતિ બાપા મોરિયા. ના, અમને ફોન કરવા દો. દુકાન થઈ કે નહીં, વણી વણી કરી કે નહીં. પતિ પરમેશ્વર ભગવાન ની પૂજા કરી અને દુકાન ની શરૂઆત કરી છે. પતંગ અને દોરા મહેશ અને નરેશ ના ઘર હમણે તો અગરબત્તી કરી નો મેલી સાઈડ પર, એટલા માં ઘરાક આવી આવશે. દુકાન ખોલી છે તો ઘરાકી માટે જ ખોલી છે. આ બધા મેં ભાવ જે લખ્યા હતા ને એ જ બોલજો પાછા, કોઈ ઊંધું ના બાપતા. અરે હા, તે મને પેલું ભાવનું કાગળિયું ના તે બધું લખ્યાલ્યું છે તો મારી પાસે જ પડ્યું છે યાર. ચિંતા હું કરવા કરું છું. ઘરાક આવે ને અને કશું લે ને તો કહી દેવાનું કે જે લેશો ને જે ખરીદશો ને એ પાછું નહીં લેવામાં આવે, ફાટેલી પતંગો આવી જશે પાછી. એ કોઈ કોઈ કેમ આવે તો છે. આયો પાછા વધારે કંજુસ ના થતા, કોઈ વધારે પતંગો લે ને તો પેલી ગુંદર પટ્ટી છે ને એ આવી દેજો મફત ની. આપણે મફત ની જઈ છે. ચાલો આ વિક્રમ રાધા ના ફોટા વાળી એ ઉભા રહેજો. હા, 80 રૂપિયા કોડી. અરે પેલી નેસે પૂછડી લબડ છે એ પતંગ ના તો અમો હાઈટ લખેલા છે યાર. ઓય માર લખેલું છે 80 રૂપિયા કોડી. એમ હારું, 80 વિક્રમ રાધા. 80 રૂપિયા કોડી છે ભાઈ. શું 60 ને 80 કરો છો? ભાવના ઠેકાણા નથી તમાર. અલે પણ ભાઈ મારી વાત જોયું, આ તારી ને મારી જીભા જોડી માં ગ્રાહક જતું રહ્યું ડોક્યું કરીને. જો જતું રહ્યું યાર, આ ઓમ નોમ થાય તો મારે શું કરવાનું? તું મને કે હેડ તમારા ભલી વાર જ નહીં. હમણાં આવશે ઘરાક બીજો ફોન મેં ખેડ. આયુ આયુ બીજો આયુ આવો આયુ. વાહ જીતુભાઈ વાહ, પતંગ ની દુકાન ખોલી. પતંગ છે ને? અરે મને સરસ પતંગ આપો. પતંગ જોયા છે? અરે પતંગ હાથે દોરો આપું. ઓ આ મહેશ નરેશ નો દોરો સરસ આવશે. આખી ઉત્તરાયણ પછી તો સુધી તમારે લોકો ની કાપ કાપ કાપત કરવાની. હા, એટલો જોરદાર દોરો છે. તો મને આપો આ તમારો દોરો. એક ઉભારો પતંગે લેતા જાઉં. કેવી આવશે? અરે પતંગ જોરદાર છે. હાલો આ આ થોડી આ પતંગ રાખો અને આ સ્પેશિયલ પતંગ માર્કેટમાં આવી છે, શેટિંગ વાળી પતંગ. કેવી આવે? પણ હવે તમારી ઉંમર થઈ જાય એટલે સેટિંગ નહીં થાય. લો, સાડી 500 રૂપિયા. સાડી 500 જી. લો લો, આવજો બાબા. ચોક્કસ ચોક્કસ, મારા બીજા બે મિત્રો ને મોકલું છું. હા મોકલો મોકલો મોકલો. હા બોલી થઈ જાય મારા ગણપતિ બાપા. ઘરાકો ને વધારે ઓછા ભાવ કઈ કઈ ઘરાકો ને બગાડ નાખશે. ફરી પાછો ફોન કરવા દો.
પતિ પરમેશ્વર. અરે દીદે મારા વાલી ઓને ખબર પડી જાય છે કે બોણી થઈ ગઈ, જોઈ પટાક કરતો ફોન કર્યો એને. મને લાગે હું કરો છે ઘેર બેઠી બેઠી દૂરબીન માં મને જ જોયા કરે છે. આ મંગુ આયું આયું બીજું ઘરાગ આયું. અરે ઘરાગે આવી ગયું અને બોણીઓ થઈ જાય બોણી. અરે વાહ, એટલે મારા હગાવાલાને મેં ફોન કરી દીધો, માર માસી ને માર ફઈ ને માર ભાઈ ને માર મમ્મી ને બધાને કહી દીધું કે આપડે જા દુકાન કરી જા પતંગ ની, આવજો બધો લેવા. મેં બધોને કહી દીધું છે મારો હગો ને કે આપડે છે ને બાર થી પતંગ નહીં લેવાનો, આપડે ઘર ની દુકાન છે, અમે મોકલાઈ દઈશું પતંગ. અચ્છા એ પૈસા લેવા તો હશે, સંબંધ છે આપડા બધા. એ અક્કલ ની ઓથમી રહી ગાડી દેવાર હું ફૂકવાનું છે. હા તે હાલવા ના પડે, આ બધો આપડે નહીં આચવતા તો આપડે ના આચવવું પડે. મંગુ આપણે દુકાન છે ને પતંગો વેચવા માટે કરી છે, વેચવા માટે નથી કરી પડી, સમજણ. જો પેલો મોટો પતંગ લાયા છે ને, હા એ બધા પતંગ માં ભાઈ માટે રાખજો, માં ભાઈ ને કહી દીધું. જો અતે તો તારા ભાઈ ને એમ કહી દીધું છે ને પતંગો નું, પણ તારું તો હાથ ખોંદો છે ને, લૂંટણિયું છે, પતંગ લૂંટણિયું છે. આ તારો ભાઈ મારો હાડો, એટલે મારો હાડો એટલે કે તારો ભાઈ આ પતંગો ચગાવતો ચાંદ થઈ ગયો. એની તું ચિંતા ના કરે, એના માટે મેં જોરદાર બુકિંગ કરાવ્યો છે. હાથ ફૂટ નો વોહળા નો દંડો અને એના ઉપર પેલું કોટા વાળું જૈડું એ બંધાઈને મેં રેડી રખાયું છે. એને કહેજે કે આખા ગોમ માં લૂંટા લૂંટ કરી મેલે મારો હાડો. વિદાય કરાવી દઉં છું. મારા સગા વાળા તમને ગમતા નહીં. અરે કંકોડો હાચવા છે યાર. હા આ પેલી બાજુ થપ્પી નહીં મૂકી આવડી મોટી, એ કોઈ ના હાલતા. દોરીઓ તારી માના ઘરમાં બોધીને ફોહો આલે, તું મને ધંધો કરવા દે. આ દર વર્ષે માર મમ્મી અથાણા બહેણીઓ મોકલાવે છે, તે છે ચપડ ચપડ ચાટીને ખાઈ જશો. મારી દુકાન એમને એમ વેચ્યા રાખશે. ચા પાણી નાસ્તો કઈ લીશો? ના ચા પાણી બધું અમે ઘેર કરી ના એકદમ ભજો ભજો બધું ખાઈ એમ પતંગો. બારો 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 આ છે દોરાઓ. હવે બોલો તમને મોંઘી બતાવું, સસ્તી બતાવું કે મીડિયમ રેટ ની બતાવું? એ શું મોંઘી ને સસ્તી કરો, પૈસા થોડી લેવાય. લે લો ના. તું રે મારી દુકાન માં મદદ ની જરૂર પડશે, તમે જાઓ. હા આવજો. કાલે આવજો.
તારી બહુ રાશિ, કોઈ માછી માછી નાલવાની નહીં. રવાને તારી માસી ને માસી કર્યા વગર લૂટી લે, તું મને લૂટી લે ને મારી દુકાન ને તું લૂટી લે, બરબાદ કરી દીધો મને. લૂટી લીધો બાપા, આ ધંધો ચોપટ કરીને જતી રહી, કીટી પાર્ટીઓ વાળી ને બોલાવશે. હવે 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 એના હોગો વાળા માટે આ વચ્ચી કુચી બંદી લઈ જાય એટલે હું તો થઈ ગયો લુખો. તમારી પાસે લૂંટેલી થોડી ઘણી બચી હોય તો મને મોકલાવજો તો હું ઠુનકા મારું. મારી તો દુકાન ખુલતા પેલા જ એનું ઉઠમણું થઈ ગયું, પણ હું છે ને પાકો ગુજરાતી છું, ઉત્તરાયણ નો તહેવાર તો મનાયા વગર રહો જ નહીં, પડી સમજાણ. અને મેં ઉત્તરાયણ ની બધી જ તૈયારી કરી દીધી છે, જોઈ છે. આ જો તારે સેના જૈડા વાળા, અને મને આ જૈડા પર લાવવા વાળી આ છે. આ મારી દુકાન નું ઠોમણું કરી નાખ્યું છે અને એના હગા વાલા બધા પતંગો અલાઈ અલાઈ ને મારો તરિયા ધાટક કરી નાખ્યો. મારી પાસે ટકા ભાઈ પતંગ કે એક વાર દોરી ડૂબી ગઈ. કેટલી લૂટી દે ધૂળ લૂટે ચમ આખે હપ્તા જેવું તમારે જેવું લઈ આવ્યા તમારે જુડવા પડે. હવે ની એક લૂટી જાય ઈમો આઈ જો એ હેલિકોપ્ટર એલા પતંગ લે ઉભો થા લે 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 પતંગ લે ઉભો થા પતંગ મારી પતંગ હેલિકોપ્ટર ઉભો થા. મારી દુકાન સાફ કરાઈ છે ને એની પાસે લૂંટાવડાવું, જો બધી બધી પતંગો ભેગી ના થાય તો સુધી લૂંટાય લૂંટાય કરું. ઉત્તરાયણ તો ખરી પણ વાસી ઉત્તરાયણ પાકી. પંખીઓ ઉડતા હોય છે અને આપણા દોરાથી જો કપાઈ જાય તો આપણી ખુશી માટે કોઈકને નુકસાન થયું એમ કહેવાય. અને ક્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ કોઈ ઘાયલ પંખીને જુઓ તો તત્કાલ એને સારવાર આપવાનું આ ઉત્તમ ઉમદા કાર્ય તમે કરવાનું ચૂકશો નહીં. અને હા, આ ધાબા પરથી પેલા ધાબા પર ઘૂસકા મારવામાં કૂતરો પગ લપસી જાય ને નીચે પડી જશે તો જિંદગીભર અપંગતાને પામશે, માટે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. અને રોડ ઉપર મોટા મોટા 7-7-8 ફૂટના ઝંડા લઈને જે છોકરાઓ દોડે છે એમના માટે ખાસ કે આગળ પાછળ ટ્રાફિક આવતું જોવાનું અને એક્સિડન્ટ ન થાય એનું ધ્યાન રાખવાનું. અરે પતંગો તો નવી બધી બહુ મળી જશે પણ જીવન તમને પાછું નહીં મળે. પ્લીઝ ટેક કેર. હું જઉં છું દુકાન ઉપર, નવી દુકાન પર આવજો.